करिए तो राज्य में फरी एक बार त्रण दिवस मावठा की आगाही करवामां आवी छे। हवामान विभाग द्वारा करवामां आवी छे आगाही। तारीख 5, 6 अने 7 एप्रिल ना रोज राज्यना कच्छ, सौराष्ट्र, दक्षिण गुजरात अने उत्तर गुजरात में वरसादनी आगाही करवामां आवी छे। वेस्टर्न डिस्टर्बन्स अने राजस्थान में सीस्टम सक्रिय थवाने कारणे राज्य में 3 दिवस वरसादी वातावरण रहेशे। હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 3 દિવસ એટલે કે 5 થી 7 એપ્રિલના સમયગાળા દરમિયાન રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 5 અને 6 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે। જ્યારે 7 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે। રાજ્યમાં વિવિધ શહેરોમાં તાપમાન સામાન્ય રહેશે। રાજ્યમાં માવઠા બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ વખતે ગુજરાતમાં વધુ થઈ છે, જેના કારણે 2 થી 3 વખત ઉનાળાની સીઝન દરમિયાન પણ વરસાદ પડ્યો છે। અગલે 2 દિન મે યાની 3 અને 4 એપ્રિલ કો બારિશ હોને કા કોઈ સંભાવના નહીં હૈ, લેકિન કહીં કહીં જગહ મે 1-2 હફ્તા ક્લાઉડ મિલ સકતા હૈ, લેકિન 5, 6, 7 તારીખ કો ગુજરાત, રિજિયન, સૌરાષ્ટ્ર, કચ્છ મે આઇસોલેટેડ પ્લેસીસ મે લાઇટ રેન હો સકતા હૈ, ઉસકા સાથ સાથ थंडरस्टॉर्म लाइटनिंग भी हो सकती है, कहीं कहीं एक हर जगह में मॉडरेट रेन भी होने का संभावना है। जो रेन रहेगा मोस्टली नॉर्थन पार्ट ऑफ गुजरात यानी कच्छ, मोरबी, सुरेंद्रनगर, राजकोट, जामनगर, इवन द्वारका में भी हो सकता है, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर में भी होने का संभावना है। डे टू के लिए, पाँच तारीख के लिए, 6 तारीख के लिए, इवन 7 तारीख को सर्दर्न पार्ट ऑफ गुजरात जैसे सूरत, भरूच, नर्मदा, तापी और कच्छ में भी होने का संभावना है। અલ નીનો નીની અસર હેઠળ આ વર્ષે એપ્રિલ મહિનો એ ગરમ રહી શકે છે, પરંતુ જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વિસ્તારમાં દબાણને લઈ ચક્રવાતી અસર સર્જાય તો તેવા સંજોગોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે। મધ્ય એપ્રિલ સુધીમાં ગરમીમાં 1 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે, જે સામાન્ય સરેરાશ તાપમાન કરતા સહેજ ઓછું હશે। આ સમયગાળામાં હીટવેવની શક્યતા દેખાતી નથી, જોકે માવઠાની શક્યતા છે। રિપોર્ટ ગુજરાત પોસ્ટ। જયપ્રકાશ માડકજી હવામાન નિષ્ણાત છે, અમારી સાથે જોડાયા છે। જયપ્રકાશજી, જે આગાહી કરવામાં આવી છે, આગાહી, માવઠાની આગાહી કેવી રહેશે ખેડૂતો માટે, આપ કેવી રીતે જુઓ છો? હા, આ જે હવામાન ખાતાની આગાહી છે એ બરાબર છે, કારણ કે જ્યારે જ્યારે બુધ ગુરુ કે ગુરુ શુક્ર કે બુધ શુક્ર આ ગ્રહો ભેગા થતા હોય છે ત્યારે વરસાદ થતો હોય છે, તો 7 એપ્રિલ સુધી મેષ રાશિમાં બુધ અને શુક્ર ભેગા રહેવાના છે, એને કારણે ફરી એક પશ્ચિમી વિક્ષોભ ઉત્પન્ન થયો છે, કેમ કે આવા ગ્રહો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું કરતા હોય છે, તો એ પાકિસ્તાન, મધ્ય પાકિસ્તાન ઉપર એક ચક્રવાતીય હવાઓનું ક્ષેત્ર ઊભું થયું છે અને પશ્ચિમી વિક્ષોભ છે, તો એને કારણે અને એક ટ્રફ લાઇન પણ ઊભી થઈ છે પંજાબ, હરિયાણા સુધી, તો આવા બધા કારણોસર વરસાદ 7 એપ્રિલ સુધીમાં જે હવામાન ખાતાના અધિકારી શ્રીએ કહ્યું ત્યાં થઈ શકે છે, અને થાય તો એમાં કોઈ નવાઈ નથી। જયપ્રકાશજી, આપના મતે આ વરસાદ ખેડૂતો માટે સારો રહેશે કે મધ્યમ રહેશે, કે કેવી રીતે આપ આપનું આંકલન કરો છો? આ ખેડૂતો માટે તો નુકસાનકારક વરસાદ જ છે, ઘઉં મોટે ભાગે માવઠાના ડરને કારણે ખેડૂતોએ લઈ લીધા છે, પરંતુ આ જ્યાં જ્યાં બાકી રહી ગયા હોય લેવાના એવા જે પાક છે તો એ ખેડૂતો માટે નુકસાનકારક જ રહેવાના છે, અને એનો સર્વે કરવો જોઈએ સરકારશ્રીએ, અને ખેડૂતોને જે નુકસાન છે એ ભરપાઈ થઈ શકે
એવું આયોજન કરવું જોઈએ. મારે માહિતી મુજબ આવું આયોજન ચાલી પણ રહ્યું છે. આપને લાગે છે કે પહેલાના એટમોસ્ફિયર અને અત્યારના એટમોસ્ફિયરમાં જે બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે? હા, એક ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. અને ગ્રહોની દ્રષ્ટિએ વાત કરીએ તો નેપચ્યુન, કે જેને વરુણ કહેવામાં આવે છે સંસ્કૃતમાં, એ જળ રાશિ મીનમાં છે. અને એ જ્યારથી આવ્યો છે ત્યારથી દુનિયાના બધા દેશોમાં પૂર, પ્રકોપ અને વરસાદ લાવે છે. તો મને લાગે છે ગ્લોબલ વોર્મિંગની સાથે સાથે આ જે નેપચ્યુન છે, વરુણ છે મીન રાશિમાં, જે લાંબો સમય રહેવાનો છે, તો એને કારણે આ પૂરની પરિસ્થિતિ પણ ખૂબ ઊભી થવાની છે. એટલે દુનિયાના દેશોએ સંભાળવું પડશે, કારણ કે નેપચ્યુન મીન રાશિમાં આવ્યા પછી દુનિયાના ઘણા ખરા દેશોની અંદર એ પૂર પ્રકોપ જોવા મળ્યા છે, કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને ભારે બરફ વર્ષા પણ જોવા મળી છે. અત્યારે જે આ પશ્ચિમી વિક્ષોભ ઉભો થયો છે એને કારણે હિમાચલ અને ઉત્તરાખંડના પહાડોમાં ફરી પાછા કરા વરસવાના છે અને ક્યાંક ક્યાંક થંડર સ્ટોર્મ અને વરસાદ પણ થવાનો છે. ખૂબ ખૂબ આભાર જયપ્રકાશજી અમારી સાથે જોડાવા માટે.